વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. આજે આપણે ધોરણ 8ની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગણિતમાં પ્રકરણ 5, માહિતીનું નિયમન. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણની અંદર ધોરણ 7માં માહિતીના નિયમનની અંદર આપણે માહિતીને કેવી રીતે એકઠી કરવી, બરાબર, કે એને કેવી રીતે આપણે ગોઠવી શકાય કે જેથી આપણે જવાબો છે એ સરળતાથી મેળવી શકાય, કે જેની અંદર આપણે જોયું હતું કે સરાસરી એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર. ત્યાર પછી આપણે લંબ આલેખનો પણ અભ્યાસ કર્યો. લંબ આલેખ, દ્વિલંબ આલેખ, બરાબર, આ બે વસ્તુ છે આપણે ધોરણ 7ની અંદર ભણી ગયા. ધોરણ 6ની અંદર પણ આપણે આલેખ આવતા કે જેની અંદર ચિત્ર આલેખ કે ચિત્ર દ્વારા એનું આલેખન કરવાનું આવતું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખી ગયા છીએ એનું થોડુંક પુનરાવર્તન કરી અને પછી આપણે આગળ જઈશું, કે જેથી તમને આ પ્રકરણની અંદર અગાઉની જે માહિતી છે તમને ઉપયોગી નીવડે, બરાબર ને. તો આપણે રોજબરોજના જીવનની અંદર ઘણી બધી માહિતી આપણને મળતી હોય છે કે ભાઈ છેલ્લા 10 ક્રિકેટ મેચમાં બેટ્સમેને બનાવેલા રન, છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો, તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણ, તમારા દરેક મિત્રએ વાંચેલી વાર્તાઓની ચોપડીઓની સંખ્યા, આ બધી માહિતી આપણે એકઠી કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ કયા બોલરે કેટલી વિકેટ લીધી, કયા બેટ્સમેને છેલ્લા 10 વર્ષની અંદર કે 10 ક્રિકેટ ટેસ્ટ મેચની અંદર કેટલા રન કર્યા એને. તો આ બધી માહિતી છે એ આપણે એકઠી કરી શકાય છે. તો આપણે પહેલી આપણે વાત કરીશું ચિત્ર આલેખ, જે આપણે 6ઠા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા. તો એની અંદર પણ આપણે પ્રમાણ માપ લેતા વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ એક ચિત્ર હોય તો એ કેટલા થાય. દાખલા તરીકે વૃક્ષ હોય તો તમે એક વૃક્ષ દોરો તો એક વૃક્ષ બરાબર 10 વૃક્ષ, કારણ કે આપણે એકસાથે વધારે વૃક્ષોની સંખ્યા દર્શાવી હોય તો આપણે એને બધા વૃક્ષોના ચિહ્નો દોરી શકતા નથી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણે એ રીતે લેતા. તો આની અંદર એક ઉદાહરણ તમને આપેલું છે ચિત્ર આલેખનું, તમે નીચે એનું દ્રષ્ટાંત છે એ તમે જોઈ શકો છો. અહીંયા તમને આકૃતિમાં પણ તમે જુઓ છો, બરાબર ને, કે જે ચિત્ર કેવું આપેલું છે આપણને, અને એની અંદર સોકાર એક કારની નિશાની આપેલી છે ચિત્રમાં, સ્પષ્ટ જોઈ શકાય છે, બરાબર, કે એક કારની નિશાની તમને આપી હોય તો એ એક કાર બરાબર 100 કાર ગણવાની છે. કેટલી ગણવાની છે? 100 કાર ગણવાની છે. એ આલેખ તમને આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબો આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમે પહેલો જે પ્રશ્ન છે એ તમે પુસ્તકની અંદર અને એ આકૃતિ છે એ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે જુલાઈ માસમાં કુલ કેટલી મોટરકારનું ઉત્પાદન થયું. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આલેખ જે દેખાય છે તમને એની અંદર જુલાઈ માસ જોવાનો છે. જુલાઈ માસની અંદર તમે કેટલી ગાડી જોઈ શકો છો, અંદર ગણતરી કરો તો જુલાઈ માસની અંદર તમે જોશો તો 2 આખી ગાડી છે ને 1 અડધી ગાડી છે, બરાબર ને. હવે 1 ગાડી બરાબર 100 કાર થવાની, એટલે 2 આખી કાર એટલે 200 અને 1 અડધી કાર એટલે 50 કાર થશે, એટલે કેટલા થવાના? 250 કાર. એટલે કે જુલાઈ માસની અંદર 250 કારનું ઉત્પાદન થયું છે. બીજો પ્રશ્ન છે કે કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આલેખની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વધુ કારના ચિત્રો શેમાં છે, તો તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બરમાં. કયા માસમાં? સપ્ટેમ્બરની અંદર તમને 4 આખી ગાડી જોવા મળે છે. 4 આખી ગાડીનો મતલબ શું? કે 4 1 કાર બરાબર 100 છે, માટે 400 કારનું ઉત્પાદન થયું છે. કયા માસમાં? સપ્ટેમ્બર માસની અંદર, બરાબર ને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ જે છે, ચિત્ર આલેખ છે, એના ઉપરથી પ્રશ્નનો જવાબ છે આપણે મેળવી શકતા હતા અને પરીક્ષાની અંદર 6ઠા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. અહીં પછી આપણે વિદ્યાર્થી મિત્રો 7મા ધોરણમાં આવ્યા. તો 7મા ધોરણની અંદર ચિત્ર આલેખ પછી તમે લંબ આલેખ ભણી ગયા,
सातमा धोरणनी अंदर लंब आलेख आवतो। तो लंब आलेख ए शुं छे? तो रेखाखंड के समान पहोळाईवाळा स्तंभनी मददथी करवामां आवे छे। एना स्तंभ आपणे बनावता, एने जे पहोळाई छे बधाने एक सरखी राखता, ऊंचाई बधानी जे माप आप्युं होय ए प्रमाणे अलग अलग होई शके, એમાં પણ આપણે પ્રમાણ માપ લેવામાં આવતું હતું, જે આપણે સાતમા ધોરણમાં શીખી ગયા છીએ। જો તમારે એ શીખવું હોય તો સાતમા ધોરણના જે પ્લે લિસ્ટમાં જશો એટલે ત્યાં ધોરણ સાત લખેલું હશે મેથ્સ, એમાં જઈ અને તમે જોઈ શકો છો। ચલો અહીંયા તમે જોશો તો આપણને આલેખ આપેલો છે, જે ચોપડીમાં છે એ આલેખ અહીંયા છે, એના પરથી તમારા પ્રશ્નના જવાબો દેવાના છે કે ભાઈ લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે, તો આમાં તમને કઈ માહિતી જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણને ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વાઇઝ આપેલી છે કે ભાઈ 2003-04, 2004-05, 2005-06ની અંદર ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી એની માહિતી તમને આપવામાં આવી છે। તો પહેલો જવાબ એ થશે કે ભાઈ લંબ આલેખ દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓની વર્ષ વાઇઝ ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે। બીજો છે કે કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધારો સૌથી મહત્તમ છે, વધારો સૌથી મહત્તમ છે। તો તમે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો તમે 2003-04 અને 2004-05ને જે ઊંચાઈ છે તમે જોઈ શકો છો, ઊંચાઈમાં વધારે તફાવત જોવા મળે છે, બરાબર ને? એટલા માટે આપણે કહી શકીએ કે 2003-04 અને 2004-05 ના જે બે વર્ષનો સમયગાળો છે એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓનું એડમિશન થયું હશે, વધારો કીધો છે। સૌથી વધુ કયા વર્ષમાં છે એવું નથી કીધું, પણ વધારો કયા વર્ષમાં થયો છે, વધારો દરેક વર્ષમાં થયો છે, પણ સૌથી વધારે તમે જોશો તો 100 થી 200, એટલે 100 વિદ્યાર્થીઓનો વધારો છે એ 2003-04 થી 2004-05ના વર્ષગાળામાં થયો છે। બાકીનામાં તમે જોશો તો 50-50 વર્ષનો વધારો તમને જોવા મળે છે। ચલો કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? હવે આલેખમાં આપણે જુઓ કે ભાઈ સૌથી ઊંચો સ્તંભ કયો, સૌથી વધુ કયા વર્ષમાં છે? તો સૌથી ઊંચો સ્તંભ તમે જોશો તો 2007-08માં છે, દેખાય છે ને અહીંયા તમને? તો 2007-08માં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે। પછી નીચેનું વિધાન ખરું છે કે ખોટું કહેવાનું છે કે વર્ષ 2005-06ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003-04 કરતાં બમણી છે। તો આપણે પહેલાં 2003ની જોવાની સંખ્યા, તો 2003-04ની સંખ્યા કેટલી છે? 100. 2005-06ની સંખ્યા જુઓ તો કેટલી છે? 250, બરાબર ને? એટલે 2003-04માં 100 છે તો 100ની બમણી 200, તો આમાં કેટલી થાય છે? 2004-05માં 250 થાય છે, તો બમણી થાય છે, બમણી કરતાં પણ વધારે થાય છે, એટલે બમણી થાય છે આપણે હા કહી શકાય, કારણ કે 100 છે, 2003-04માં કેટલી છે? 100. એની જગ્યાએ તમે 2005-06માં તમે જોશો અહીંયા તો તમને કેટલી જોવા મળે છે? 250 જોવા મળે છે, એટલે બમણી થાય છે। ત્યાર પછી આપણે દ્વિલંબ આલેખનો પણ અભ્યાસ કરી ગયા, એ પણ આપણે સાતમા ધોરણની અંદર દ્વિલંબ આલેખ એક સાથે બે માહિતી તમારે દર્શાવવી હોય તો આપણે દ્વિલંબ આલેખનો ઉપયોગ કરતા હતા। એમાં પણ તો આપણે આલેખ ઉપરથી પ્રશ્ન જવાબો મેળવતા શીખી ગયા હતા, અહીંયા પણ થોડુંક પુનરાવર્તન આપણે કરી લઈએ કે અહીં તમે જોઈ શકો છો કે દ્વિલંબ આલેખની આકૃતિ તમને આપેલી છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે આપી શકીએ કે ભાઈ દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? એ દ્વિલંબ આલેખમાં તમે જોઈ શકો છો કઈ માહિતી દર્શાવી છે, તો તમે જોઈ શકશો કે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ, પણ કયા વિષયમાં? તો ગણિત અને સમાજશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની માહિતી દર્શાવેલી છે, પણ 2005 અને 2006ના વર્ષ દરમિયાન, કયા વર્ષ દરમિયાન? 2005 અને 2006ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની માહિતી દર્શાવેલી છે। ચલો કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે, કયા વિષયમાં સૌથી વધુ વધારો કીધો છે, એટલે બે વર્ષમાં ડિફરન્ટ કોનો વધારે જોવા મળે છે, એટલે કે કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે? ચલો ગણિતશાસ્ત્રમાં તમે જોઈ શકો છો ભાઈ પહેલાં કેટલા હતા? 30, પછી વધે છે, ઘટે છે, વધે છે ને વધે છે, તો તમે જોઈ શકો છો કે ગણિતશાસ્ત્ર છે એમાં તમને સૌથી વધારે વધારો જોવા મળે છે, સામાજિકમાં તમને ઓછો વધારો જોવા મળે છે, વિજ્ઞાનમાં ઓછો, અંગ્રેજીમાં ઘટે છે, હિન્દીમાં સરખું છે, એટલે વધારો તમને કયા વિષયમાં જોવા મળશે?
गणित शास्त्र में सौथी वधारे वधारो थयो छे। कया विषयना देखाव में सौथी वधु घटाड़ो छे? घटाड़ो वधु कोनो छे? तो बीजा नंबरनो स्तंभ नीचे कोनो गयो सौथी वधु? तो अंग्रेजी विषयनो, बराबर ने? एटले सौथी घटाड़ो छे अंग्रेजी विषय में थाय छे। कया विषय में देखाव समान छे? तो बन्नेना स्तंभ कया विषय में सरखा छे? तो आकृति में तमे जोई शको छो के हिंदी जे विषय छे एमां तमने सरखो वधारो जोवा मळे छे, बराबर ने? तो आ रीते विद्यार्थी मित्रों आपणे प्रयत्न करो, तमने आपेलू छे तो ए प्रयत्न करो छे, ए तमे आ जे प्रश्नोनी चर्चा करी ए प्रमाणे तमारे एनी अंदर पण आलेख दोरवाना छे अने तमारे ए माहिती छे दर्शावानी छे आलेख स्वरूपे कि भाई नीचेनी माहिती दर्शावता योग्य आलेख दोरो। तो तमारे क्यारे द्विलंब आलेख दोरवो, क्यारे लंब आलेख दोरवो ए खबर होवी जोईए। जो तमने एक साथे बे वर्षनी माहिती दर्शावानुं कीधुं होय तो तमारे द्विलंब आलेख दोरवो पड़े, अने जो तमने फक्त एक ज वखतनी माहिती आपी होय तो आपणे फक्त लंब आलेख ज दोरवानो। तो पहेलो जे प्रश्न छे કે ભાઈ વેચાયેલ ઘડિયાળની માહિતી આપણને આપેલી છે તો એમાં તમે 1000 ને 1500 અને 2000 ને 2500 ને 1500 આપ્યું છે, તેમાં તમે ચિત્ર આલેખ દ્વારા દોરી શકો કે ભાઈ એક ઘડિયાળ બરાબર 500 ની સંખ્યા તમે દર્શાવી શકો, એક ઘડિયાળ બરાબર કેટલા 500 ઘડિયાળ, એમ તમે ઘડિયાળ દોરીને પણ દર્શાવી શકો। બીજો જે આલેખ છે એમાં તમે બે વસ્તુ છે ચાલુ અને સાયકલ સવારી, તો એમાં દ્વિલંબ આલેખ આવશે। ત્રીજું છે વનડે ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ 8 ક્રિકેટ ટીમના વિજયનું પ્રતિશત પ્રમાણ આપણને આપેલું છે, એમાં પણ તમે 2006માં અને 2007માં તમને આપેલું છે, તો એમાં પણ દ્વિલંબ આલેખ તમારે દોરવો પડશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અગાઉ જે અભ્યાસ કરી ગયા હતા એની માહિતી છે એ આલેખ ઉપરથી પ્રશ્ન જવાબો તમારે પૂછાઈ શકે। આ જ માહિતીનો ઉપયોગ કરી હવે આપણે આગળ 8મા ધોરણમાં જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? આ તો વાત થઈ આપણે 6 અને 7માં ભણી ગયા એની, તો હવે શું કરીશું? તો તમારે આપણે 7મા ધોરણમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા આવૃત્તિ કોષ્ટક બનાવતા શીખી ગયા હતા, તો આ પ્રકરણની અંદર પણ આપણે એવું જ આવૃત્તિ કોષ્ટક બનાવતા શીખવાનું છે। ત્યાર પછી વર્ગ નક્કી કરવા, કે ઘણી વખતે સંખ્યા વધારે હોય તો આપણે એક સાથે બધી દર્શાવી શકતા નથી, તો વર્ગ દર્શાવવા પડે છે, વર્ગ લેવા પડે, બરાબર? એ વર્ગ કેવી રીતે લેવા અને એ વર્ગનું આવૃત્તિ વિતરણ કેવી રીતે દોરવું, કેવી રીતે કોષ્ટક તૈયાર કરવું અને એને અનુલક્ષીને કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એની જે ચર્ચા છે એ આપણે આગળ જ્યારે લેક્ચર લઈશું ત્યારે એની અંદર કરીશું। લંબ આલેખ છે એ તમને વર્ગ આપ્યા હોય ત્યારે કેવી રીતે લંબ આલેખ દોરવો, બરાબર? પછી પાઈ ચાર્ટ, એના પછી તમારે આવશે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ। તો વર્તુળ આલેખમાં જે માહિતી આપી હોય એ માહિતીને તમે કેવી રીતે રજૂ કરી શકો, એના જવાબો છે કેવી રીતે મેળવી શકો છો, વર્તુળ આલેખ તમને માહિતી આપી છે એના પરથી વર્તુળ આલેખ તમે કેવી રીતે દોરી શકો છો, બરાબર? એના વિશેની માહિતી છે અહીં તમને આપવામાં આવશે। એટલે તમારે આ પ્રકરણ અંદર આગળ જતાં પાછું માહિતી કેવી રીતે આપવી, પછી તક અને સંભાવના જે આપણે 7મા ધોરણમાં પણ ભણી ગયા એનાથી થોડુંક જે વધારે થોડુંક છે આગળ તક અને સંભાવના એના વિશેની માહિતી આ પ્રકરણમાં આપેલી છે। તો તમે આટલું થોડુંક આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકરણમાં કેટલું ભણવાનું છે અને કયું ભણવાનું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ, બરાબર ને? તો આટલું તમે ખાલી યાદ રાખજો અત્યારે। હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લંબ આલેખ છે એ કેવી રીતે દોરવો એટલે કે વર્ગનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું એના વિશે જોઈશું। થેન્ક યુ।